नमस्कार, गुड मॉर्निंग। नवनिंद इंटरनेशनल स्कूल ना ऑनलाइन लेक्चर्स में तमारू स्वागत छे। आजे आपने धोरण आठ ने विषय अंग्रेजी भणी रह्या छे, जेमा आपने यूनिट थ्री व्हाट वेर यू डूइंग तमे शुं करी रह्या हता आपना पाठनू नाम, जेमा आपने एक्टिविटी थ्री आजे शीखवाना छे। एक्टिविटी थ्री छे जेनी अंदर आपने एक टीना नामनी छोकरी छे जे एनी फ्रेंड मीना ने पत्र द्वारा पोते जे बे मेळानी विजिट करेली छे एना विषे वात करे छे, आपने जोवानी छे। तो सौ प्रथम तो एना स्पेलिंग जोई लीए। सौथी पहेलू छे सराउंडेड बाय, एटले के थी घेरायेलू। पछी छे विजिट एटले के मुलाकात लेवी। त्यारबाद छे ट्रेड फेर एटले के व्यापार मेळो। त्यारबाद छे स्वीट, स्वीट एटले मीठाई। त्यारબાદ છે કલરફુલ એટલે કે રંગીન। ત્યારબાદ છે હાઉસ હોલ્ડ એટલે કે ઘર ઉપયોગી સામાન। પછી છે આઈટમ એટલે કે વસ્તુ। લાઉડલી એટલે કે મોટેથી। હ્યુજ એટલે કે વિશાળ। ત્યારબાદ છે જગલર એટલે કે જાદુગર। સ્ટોલ એટલે કે દુકાન। કાઉન્ટર એટલે કે દુકાનનો ગલ્લો, દુકાનનો આગળનો ભાગ। વિઝિટર એટલે કે મુલાકાતી। સેલ્સમેન એટલે કે વેચનાર। સેવર એટલે મજા માણવી। કન્વે એટલે પહોંચાડવું। અને રિગાર્ડ એટલે વંદન। અને સિન્સિયરલી એટલે કે ખરા દિલથી। તો આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 25 નંબર ઉપર આપણને આ પાઠ આપેલો છે તે આપણે જોઈએ। રીડ ધ ફોલોઈંગ લેટર, નીચે આપેલો પત્ર વાંચો। ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલેડ હાલોલ। ટીના છે એ એક નગરમાં રહે છે જેનું નામ છે હાલોલ। ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા। આ જે હાલોલ નામનું ગામ છે, સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું, જે હાલોલ નામનું ગામ છે એ નાનું ગામ છે, એ નાના નાના ગામડાઓથી ઘેરાયેલું છે અને તે વડોદરા સિટીથી બહુ દૂર નથી। લાસ્ટ મંથ, છેલ્લા મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ। છેલ્લા મહિને ટીનાએ વિલેજ ફેર એટલે કે ગામડાના મેળાની મુલાકાત લીધી હતી હાલોલની નજીકમાં। આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, અને થોડા દિવસ પછી એણે વ્યાપાર મેળાની મુલાકાત લીધી હતી કઈ જગ્યાએ, વડોદરામાં। શી વ્રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લાઇઝ ઇન ભુજ। હવે ટીના છે એ પોતાની મિત્ર મીના જે ભુજમાં રહે છે એને પોતાના મેળામાં જે મુલાકાત લીધી હતી બંને મેળામાં એના વિશે વાત કરતો એક પત્ર લખે છે, આપણે અહીંયા વાંચવાનો છે। તો સૌ પ્રથમ તો એટલું ખાસ યાદ રાખજો કે પહેલો મેળો ટીના જોવા ગઈ હતી કયો હતો, હાલોલની નજીક ગામડામાં, અને એ હતો ફેર મેળો। અને ત્યારબાદ બીજો મેળો જેણે વડોદરામાં આવી હતી એ એના સ્કૂલમાંથી આવી હતી, અને કોની સાથે હતી તો કે એના સ્કૂલના મિત્રો સાથે, અને બસમાં આવી હતી, અને એ હતો ટ્રેડ ફેર એટલે કે વ્યાપારનો મેળો હતો। હવે આપણે જોઈએ, સૌથી પહેલાં તો પત્ર લખતી વખતે આ સાઈડ ડાબી બાજુ શું લખેલું છે, એણે સૌથી પહેલાં તો હાલોલ ગામનું નામ લખ્યું છે, પછી એણે લખ્યું છે તારીખ 25 જુલાઈ 2014, ત્યારબાદ લખેલું છે ડિયર મીના એટલે કે પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ। શું કહે છે, મીનાને સંબોધીને કહે છે કે 15 જુલાઈએ તે મને જે પત્ર લખ્યો હતો એના માટે તારો આભાર। આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ઢોલાવીરા। હું તારા પત્રમાં વાંચીને બહુ રાજી થઈ કે તે ઢોલાવીરાની મુલાકાત લીધી હતી। આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ। શું કહે છે કે મેં આ ગયા મહિને બે અલગ અલગ મેળાની મુલાકાત લીધી હતી। એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું તને તેના વિશે કંઈક કહેવા માગું છું। ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ। શું કહે છે કે સૌથી પહેલાં મેં કયા મેળાની મુલાકાત લીધી હતી કે જે હાલોલ અને પાવાગઢની વચ્ચે હતો। વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા, અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા। જો બાળકો યાદ રાખજો, આના પરથી તમારે પાછળ પ્રશ્ન પૂછાશે
કે જ્યારે ટીના મેળામાં ગઈ હતી ત્યારે તે ગામડાના મેળામાં શેમાં ગઈ હતી? તો જવાબ આવશે ઇન એન ઓટો રિક્ષા. ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. શું કહે છે કે ત્યાં આગળ બે મંદિર હતા નાના નાના ગામની બંને બાજુ. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. કોની સાથે ગઈ હતી ત્યાં? મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. એક ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લું એક મેદાન હતું અને બંને બાજુ મંદિર હતા અને વચ્ચે ખુલ્લું મેદાન હતું તે આખું માણસોથી ભરેલું હતું. ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. શું શું હતું ત્યાં? તો કે ઘણી બધી દુકાનો હતી. શેની શેની હતી? રમકડાની દુકાન, સ્વીટની એટલે કે મીઠાઈની દુકાન, કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ એટલે કલરે કલરની દરેક આઇટમો, ઘરમાં વપરાય તેવી રંગબેરંગી બધી વસ્તુઓની એક દુકાન પણ હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. થોડા છોકરાઓ રમકડાની દુકાનની સામે ઉભેલા હતા. ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તે લોકો એક નાનું એવું પ્લેન એટલે કે એક વિમાનનું જે રમકડું હતું એ જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. દુકાનદાર, શોપકીપર એટલે દુકાનદાર તેને આ પ્લેન બતાવી રહ્યા હતા. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. છોકરાઓ ખૂબ હસી રહ્યા હતા આનંદથી અને આનંદથી તાળીઓ પાડી રહ્યા હતા. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. અમે નાનું ચકડોળ, મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ, બંને જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ છે એ થોડું નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી યુઝ. પણ જે જાયન્ટ વ્હીલ હતું, મોટું ચકડોળ હતું, તે ખરેખર ખૂબ જ વિશાળ હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. તે જગ્યા હતી, પ્લેસ એટલે જગ્યા, તે આખી અવાજથી ભરેલી હતી. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. ત્યાં આગળ ઘણા બધા એવા સ્પીકરો હતા કે જેમાં પિક્ચરના ગીતો વાગતા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ એટલે જે મોટું ચકડોળ હતું એની અંદર ઘણા બધા માણસો બેઠેલા હતા. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. તે લોકો ઉત્સાહમાં બૂમો પાડી રહ્યા હતા. વી સો અ જગલર ટુ. અને અમે જાદુગર પણ જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ ફાઇવ બોલ્સ એન્ડ તે પાંચ દડાથી રમી રહ્યો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. અને પછી એક પછી એક પાંચે પાંચ બોલને હવામાં ઉછાળી રહ્યો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. તે ખૂબ જ અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી, વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. તે શું હતું? એક સ્કૂલ ટ્રીપ હતી. ટ્રીપ એટલે પ્રવાસ, સ્કૂલમાંથી એક પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. અમે ત્યાં બસ દ્વારા ગયા હતા. મેં તમને આગળ કીધું ને કે તમને પાછળ પ્રશ્ન પૂછાશે કે વિલેજનો જે ફેર હતો એમાં ટીના શેમાં ગઈ હતી? રિક્ષામાં. અને જે વડોદરાનો મેળો હતો ફેર, ટ્રેડ ફેર, એમાં મીના શેમાં ગઈ હતી? તો કે બસ દ્વારા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. જો ટ્રેડ ફેર હતો ત્યાં આગળ એન્ટ્રી ફી હતી નહીં. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ. જે આખું ગ્રાઉન્ડ હતું એ ઘણી બધી દુકાનોથી ભરેલું હતું. ધેર વેર મેની સ્ટોર્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ત્યાં આગળ ઘણી બધી દુકાનો હતી. શેનાથી ભરેલી હતી? તો કે ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી, તો કે ટીવી, વીસીઆર, મ્યુઝિક સિસ્ટમ એટલે કે સ્પીકર ને એવું બધું, એનાથી એની ઘણી બધી શોપ હતી. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ. અને જે છોકરીઓ કાઉન્ટર ઉપર બેઠેલી હતી એણે ખૂબ સરસ કપડાં પહેરેલા હતા. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ. અને એ લોકો પ્રેમથી બધાને જવાબ આપી રહ્યા હતા. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ.
लाइक फ्रीज एंड वॉशिंग मशीन्स। त्यां एक बीजी एक पण रो हती, एटले के बीजी एक लाइन हती जे शेना माटे हती, फ्रीज अने वॉशिंग मशीन। वन सेल्समेन वॉज डेमोन्स्ट्रेटिंग ध यूज ऑफ मिक्सर ग्राइंडर। सेल्समेन छे, वेचनार छे, ए शू करतो तो डेमो आपतो तो, एटले के ज्यां वुमन हती, उभेली स्त्रीओ हती, એને આ કઈ રીતે યુઝ કરવું એના વિશે માહિતી આપી રહ્યો હતો। ટુ યંગ વુમન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ। બે યુવાન સ્ત્રી હતી તે તેને થોડા પ્રશ્નો પૂછી રહી હતી। વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ, અમે લોકોએ ચક્કર માર્યું અને બધું જોયું। એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, જ્યાં બીજા એન્ડ થતો હતો આ મેળાનો જે બીજો છેડો હતો, ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, ત્યાં આગળ થોડું નાસ્તાની દુકાનો હતી। માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા, મારા મિત્રોએ પિઝાનો ઓર્ડર કર્યો। એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી, અને મેં લસ્સીનો ઓર્ડર કર્યો। વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સર્વ્ડ ધ ફૂડ, અમે લોકો થોડી વાર ત્યાં બેઠા અને પછી એની નાસ્તાની મજા માણી। ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ, કપલ એટલે કે એક સાથે બે દુકાન, ત્યાં આગળ મીઠાઈની બે દુકાનો હતી। બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, પણ અમે લોકોએ કંઈ પણ સ્વીટ ખરીદ્યું નહીં। વી કમ બેક ઇન ધ ઇવનિંગ, અમે સાંજે પાછા ફર્યા। ઓકે આઈ વિલ સ્ટોપ ના, ઓકે હવે હું થંભું છું। કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તારા માતા પિતાને મારી યાદી આપજે, મારા વંદન આપજે। યોર સિન્સિયરલી, તારી ખરા દિલથી તને યાદ કરતી તારી ટીના। તો અહીંયા આપણે લેટર જોયો કે જે ટીનાએ મીનાને લખ્યો હતો। ટીનાએ બે મેળાની મુલાકાત લીધી હતી, એક મુલાકાત કઈ જગ્યાએ, તો કે હાલોન અને પાવાગઢની વચ્ચે ગામડાનો મેળો, અને બીજો મેળો વડોદરામાં હતો જે ફેર ટ્રેડ ફેર હતો, એટલે કે જ્યાં વ્યાપારની વસ્તુઓ બધી હતી, એટલે કે ઇલેક્ટ્રોનિક બધી મોટી મોટી વસ્તુઓ પણ હતી, જ્યાં તે પોતાના સ્કૂલના પ્રવાસમાં ગયેલી, અને જે ગામડાનો ફેર હતો, ગામડાનો મેળો હતો, ત્યાં તે પોતાના માતા પિતા સાથે ગયેલી। તો અહીંયા આપણે એક્ટિવિટી 3 કમ્પ્લીટ કરી, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 4 અને 5 જોઈશું। થેન્ક યુ બાળકો।